હેલો કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું દરેક ગુજરાતીને પ્રિય એવા ખમણની રેસીપી, અને એકદમ ફરસાણવાળાની દુકાનમાં મળે છે એવા જ ખમણ બનશે. તો રેસીપીને છેલ્લે સુધી જરૂરથી જોજો અને બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરી અને તમે પણ આવા સ્પોન્જી ખમણ ઘરે બનાવજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો સૌ પ્રથમ બેસનનું માપ જોઈ લઈએ. તો મેં 2 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે અને એને આપણે ચાળીને લેવાનો છે. તો ચણાનો લોટ તમે ઘરમાં ચાળીને રાખતો હોય તો પણ જ્યારે ખમણ બનાવો ત્યારે ફરીથી ચાળીને જ વાપરવાનો. તો આ મારો ચણાનો લોટ છે, ચડાઈ ગયો છે. હવે આપણે આમાં બીજી વસ્તુ નાખીશું. ખમણ માટે સૌથી જરૂરી એવા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખીશું. મેં અહીં 1 ટીસ્પૂન જેટલા લીધા છે. આની વગર તમે ફરસાણવાળાની દુકાન જેવા ખમણ ઘરે નહીં બનાવી શકો, એટલે આ જરૂરથી એડ કરવું. આની ઓપ્શનમાં બીજું કંઈ ન લેવું. ત્યારબાદ 2 ટીસ્પૂન જેટલું મીઠું. હવે લીંબુના ફૂલ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એટલે એને બેલેન્સ કરવા 1/2 કપ જેટલી દળેલી ખાંડ લેવાની છે. અહીં દળેલી ખાંડ વાપરવાની, આખી ખાંડ ન લેવી. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અને થોડો કલર સારો આવે એની માટે 1/4 ટીસ્પૂન જેટલી હળદર. બાર તો હળદર નથી નખાતી હોતી પણ આપણે થોડી વાપરીશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. અને હવે આપણું આ ખમણ માટેનું પ્રીમિક્સ છે તૈયાર થઈ ગયું છે. મિક્સ કરી લેશું અને તમે આ પ્રીમિક્સને સ્ટોર કરી અને ગમે ત્યારે ખમણ બનાવી શકો. હવે આપણે 1 કપ જેટલું પાણી લઈ અને ધીરે ધીરે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. એક સાથે પાણી નથી નાખવાનું. ખમણ બનાવતી વખતે પાણીનું પ્રમાણ છે ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે વધારે પડતું પાણી નાખી દેશો તો તમારા ખમણ છે સોગી બની જશે, અને થોડું ઓછું પાણી હશે તો એકદમ કઠણ બનશે. એટલે પરફેક્ટ પાણીનું માપ ખૂબ જ જરૂરી છે. અહીં મેં 2 કપ ચણાના લોટ સામે 1 કપ પાણી લીધું છે, જેને ધીરે ધીરે એડ કરતા જઈ અને એકદમ સ્મૂધ બેટર તૈયાર કરી લીધું છે. તો તમે જોઈ શકો છો એક પણ લમ્પ્સ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એક પણ લમ્પ્સ ન રહેવો જોઈએ. અને લગભગ મેં 5 મિનિટ માટે આવી રીતે બેટરને ફેંટી લીધું છે. હવે બેટર આપણું તૈયાર થઈ ગયું છે, પણ આ બેટરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીં 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જ્યાં સુધી બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરવા રાખી દઈશું, અને સાથે મેં તેલથી ગ્રીસ કરેલું મોલ્ડ રાખ્યું છે અને ઉપરથી આવી રીતે થાળી ઢાંકી દઈશ. અને એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણું હવે બેટર છે રેસ્ટ થઈ ગયું છે, અને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો ફરીથી આપણે એક વખત આને વિસ્ક કરી લેશું. તો ચણાના લોટની ક્વોલિટી સારી હોવાને લીધે હવે વધારે પાણીની જરૂર નથી. જરૂર પડે તો 1-2 ચમચી નાખવાનું. હવે નાખીએ બેકિંગ સોડા. તો 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા નાખવાનો છે. અહીં મેં પેકેટ તરત ખોલીને જ નાખ્યું છે, તો ટ્રાય કરવી એવી રીતે જ તરત જ તાજો જ નાખો. અને 1 ચમચી જેટલું પાણી એક્ટિવેટ કરવા નાખીશું અને હવે વિસ્ક કરવાનું છે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જેમ બેટર બનાવવું છે મહત્ત્વનું છે, એવી રીતે આ સોડા નાખ્યા પછી એટલું જ ફેટવાનું પણ મહત્ત્વનું છે. તો અહીં મેં 10 મિનિટ માટે ફેટી લીધું છે અને લગભગ મારા હાથ પણ દુખવા આવ્યા છે. અને તમે જોઈ શકો છો કલર એકદમ સરસ લાઇટ યલો કલરનો આવી ગયો છે. તો બેટરનો કલર સોડા નાખ્યા પછી ચેન્જ થવો જોઈએ, એટલે ત્યાં સુધી તમારે વિસ્ક કરતા રહેવાનું. તો બેટર તૈયાર છે. હવે આપણે જે મોલ્ડ ગરમ કરવા રાખ્યું હતું એ થાળી લઈ લેશું. અને હવે મોલ્ડ સારી રીતે ગરમ થઈ ગયો છે તો આ વસ્તુ પણ કરવી. તો ગરમ મોલ્ડમાં આપણે બેટર છે એને આવી રીતે ઉપરથી રેડી દેશું. અહીં આપણે સોડા નાખ્યો ત્યારે જેટલું બેટર હતું એના કરતાં ડબલ ક્વોન્ટિટીમાં ફેટ્યા પછી થઈ ગયું છે. તો બધું જ બેટર છે આમાં રેડી દેવાનું છે. અને હવે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેશું, અને થાળી છે ઉપરથી ઢાંકી, અને 1/2 કલાક માટે આપણે આ ખમણને સ્ટીમ કરવાના છે. તો 1/2 કલાક સુધી આપણે આ ખમણને સ્ટીમ થવા દેશું. તો 1/2 કલાક થઈ ગઈ છે. હવે ચેક કરીએ તો થાળી છે આવી રીતે હળવેથી જ ઉપાડવાની, કારણ કે ખાસી ગરમ થઈ ગઈ હોય છે. તો હું કપડેની મદદથી થાળી લઈ લઉં છું અને તમે અંદર જોઈ શકો છો એમ કે આપણા ખમણ છે એકદમ લાઇટ યલો કલરના તૈયાર થઈ ગયા છે. પણ હજી આપણે આને સર્વ ન કરી શકીએ. તો આ ખમણને આપણે ગેસ બંધ કરી અને ઉપરથી ફરીથી થાળી ઢાંકી દેવાની છે અને 5 મિનિટ માટે સીજવા દેવાના છે. તો 5 મિનિટ જ્યાં સુધી એ સીજે ત્યાં સુધીમાં આપણે એના ઉપરનો વઘાર તૈયાર કરી લઈએ. તો એ એક પેન લીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય એટલે 2 ટીસ્પૂન જેટલી રાઈ નાખવાની. રાઈ તતડે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, અને 2-3 તીખી મરચી, અને 1/2 કપ જેટલું પાણી નાખવાનું છે.
હવે એક ઉભરો આવે ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલું મીઠું નાખવાનું છે, ત્યારબાદ બે ટેબલસ્પૂન જેટલી ખાંડ અને હાફ ટેબલસ્પૂન જેટલા લીંબુનો રસ નાખીશું. હવે આ વઘારને અડધો થાય ત્યાં સુધી ઉકાળવાનો છે, એટલે કે અડધો કપ પાણી છે એ 1/4 કપ જેટલું થાય ત્યાં સુધી ઉકાળી લેશું, જેનાથી વઘારમાં થોડીક ચીકાશ આવશે અને એ ચીકાશે તમારા ખમણ ઉપર જ્યારે વઘારશો તો એને શાઇન આપશે. તો તમે જોઈ શકો છો એમ કે વઘાર તૈયાર થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ તો પાણી અડધું થઈ ગયું છે અને થોડું ચીકણું પણ થઈ ગયું છે, તો આપણો વઘાર પરફેક્ટલી તૈયાર છે. અને આ વઘાર છે થોડો હુફાળો રહેવો જોઈએ, તો વઘાર હંમેશા ખમણ બની ગયા પછી જ તૈયાર કરવો. તો ગેસ બંધ કરી દેશું અને હવે આપણા ખમણ પણ સીજી ગયા છે એ ચેક કરી લઈએ. તો થાળી છે એ લઈ લેશું અને આપણા ખમણને બહાર કાઢી લેશું. આવી રીતે કરવાથી આપણા ખમણ છે થોડા સેટ થઈ જાય છે, એટલા માટે ગરમા ગરમ ખમણ છે એને તરત જ મોલ્ડમાંથી બહાર ન કાઢવા, 5 મિનિટ માટે સીજવા દેવાના. તો હું તમને છરીની મદદથી ચેક કરીને બતાવું. તો છરી એકદમ સાફ આવે છે, એનો મતલબ આપણા ખમણ તૈયાર છે. હવે એક થાળી લેશું જેમાં આ ખમણને ડીમોલ્ડ કરવાના છે અને તમે જોઈ શકો છો એમ એકદમ આસાનીથી ડીમોલ્ડ થઈ જાય છે અને આપણા સ્પોન્જી ખમણ છે તૈયાર થઈ ગયા છે. હું તમને એક વખત આવી રીતે બતાવું તો એકદમ ગરમા ગરમ છે નીચેની સાઈડ અને એકદમ સ્પોન્જી છે. હું તમને હાથમાં પણ લઈને બતાવું છું, એકદમ ઇઝીલી હાથમાં લઈ શકો અને એકદમ સોફ્ટ સોફ્ટ બન્યા છે. તો આપણા ખમણ છે તૈયાર છે. હવે આપણે એના ઉપર જે વઘાર બનાવ્યો છે એ રેડી દેશું. વઘાર છે જ્યારે તમે ખમણ ઉપર રેડો છો ત્યારે વઘાર છે એકદમ ઠંડો પણ ન હોવો જોઈએ અને એકદમ ગરમ પણ ન હોવો જોઈએ, થોડો હુફાળો રહેવો જોઈએ અને સામે તમારા ખમણ પણ થોડા હુફાળા રહેવા જોઈએ, જેનાથી વઘારમાં નાખવામાં આવેલી ખાંડ જે ચીકણી બની ગઈ છે એ તરત જ ખમણમાં એબ્સોર્બ થઈ જશે. તો આ હતી ટિપ્સ જે ખૂબ જ જરૂરી છે જ્યારે ખમણ બનાવો ત્યારે યાદ રાખવી. અને હવે છેલ્લે કોથમીર નાખી દેશું અને આ ખમણને આપણે હવે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેશું. તો છે ને એકદમ આસાન બનાવવા. તમે એક વખત આ રીતથી ખમણ ઘરે જરૂરથી બનાવજો, મારી 100% ગેરંટી છે કે તમારા ખમણ પરફેક્ટ જ બનશે. પણ હા, બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવા, એક પણ સ્ટેપ મિસ ન કરવું, તો જ તમારા ખમણ એકદમ ફરસાણવાળા જેવા બને. અને હા, એક વસ્તુ છે કે આ ખમણ છે બેકિંગ સોડા અને સાઇટ્રિક એસિડ વગર નથી બનતા. તો જો કોઈ એમ કહેતું હોય કે ઇનો નાખવાથી ખમણ બને છે, તો એ બને તો છે પણ આટલા સોફ્ટ નહીં બને, કારણ કે ફરસાણવાળા છે એ સાઇટ્રિક એસિડ અને બેકિંગ સોડાનો જ ઉપયોગ કરતા હોય છે, એટલે એ આ રીતથી જ બને છે. એટલા માટે આ પરફેક્ટ રીત છે. અને જો તમારે આની જગ્યાએ લીંબુનો રસ અને ઇનો વાપરવો હોય તો વાપરી શકાય. બાકી આ રેસીપી ખમણ માટેની પરફેક્ટ છે. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. અને જો તમે ઘરે ખમણ બનાવો અને તમારો ખમણ સરસ બને તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય.